પ્રથમવાર આ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન સુરત ઓલ ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે। બીચ સોરમાં ભારતીય ટીમે 2007 અને 2008માં એશિયન બીચ સોકર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાંથી ભવિષ્યમાં ભારતની બીચ સોકરની ટીમ તૈયાર થાય તેવા ખેલાડીઓની પસંદગી કરી તેઓની ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં બીચ સોકર માટે કોઈ પ્રોફેશનલ કોચ ભારતીય ટીમ પાસે નથી, જે ઉણપ દૂર કરવા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ફૂટબોલના કોચને ટ્રેનિંગ આપવા માટે દિવસના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રીતના ટુર્નામેન્ટના આયોજનથી 2025ના ફિફા એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવાની તૈયારી ભારત કરી રહ્યું છે। હાલમાં બીચ સોકર એશિયનના આપણો 20મા ક્રમાંક છે, જેને સુધારી આગળ વધવા માટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પ્રયત્ન કરી રહ્યું છે। ફિફા બીચ સોકરમાં એશિયન કન્ટ્રીની 3 ટીમો ક્વોલિફાય થાય છે। ભારતના 7500 કિલોમીટર, ખાસ કરીને ગુજરાતના 1680 કિલોમીટરના નયન રમ્ય બીચ સહિતના કોસ્ટલ એરિયામાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન બીચ સોકર થકી ટુરિઝમ અને પર્યાવરણની દિશામાં લોકજાગૃતિને વેગ આપવા માટે પણ પ્રયત્નશીલ છે। બીચ સોકરના આયોજન થકી સ્થાનિક કલ્ચર, પોસમ અને કલાકારોને પણ પ્રોત્સાહન મળે તે દિશામાં એસોસિએશનનો અભિગમ રહેશે। ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ખૂબ જ દૂરદેશીભરી અભિગમને લઈને પ્રમુખ કલ્યાણ ચૌબે દ્વારા ઓલ ઇન્ડિયા બીચ કમિટી ખાસ રચના કરવામાં આવી છે, જેના ચેરમેન પદે ગુજરાત ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ અને ઉત્સાહી યુવા જિગ્નેશ પાટીલની નિમણૂક કરવામાં આવી છે। જ્યારે બીચ સોકર નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, તે સુરત અને ડુમસને આંગણે આપણે ફાળેમાં આવ્યું છે, તો એના આયોજનને સફળ બનાવવા માટે ડુમસ ઉપર 2 પ્રેક્ટિસ ટુર્નામેન્ટ મેદાનો, 1 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ ઊભા કરવામાં આવ્યા છે। દેશની કુલ 19 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે। 4 ગ્રુપમાં એને વેચવામાં આવી છે। લીગ કમ નોકઆઉટ સ્ટેજની 56 મેચોના અંતે વિજેતા નક્કી થશે। જે રીતે આપણે કતારમાં ફિફા વર્લ્ડ કપ જોયો છે, તેવી જ રીતે ચેમ્પિયન રનર્સઅપ, થર્ડ પ્રાઇઝ અને ગોલ્ડન ગ્લોવ્સ, ગોલ્ડન બૂટના એવોર્ડોથી સૌ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે અને આના થકી ભવિષ્યમાં યુવાધન આગળ વધે અને બીચ સોકરમાં કમસે કમ એ લોકો એશિયન કન્ટ્રીમાં આપણું પ્રતિનિધિત્વ કરી શકે, ફિફાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા પ્રયત્ન સાથે બીચ કમિટી એમાં કાર્યરત બની છે। અને મને આશા છે કે જે રીતે ખેલાડીઓ પ્રોત્સાહિત થઈને આમાં કામ કરશે, મહેનત કરશે, તે જ રીતે આપણે પણ એક મીડિયાના મિત્રો થકી, એક પ્રેક્ષકો ઘણી વટી આ સ્પોર્ટ્સને મોટિવેટ કરવા માટે આપ ગ્રાઉન્ડ પર પધારશો એવી નમ્ર વિનંતી સાથે સૌને આમંત્રિત કરીએ છીએ। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।